સૌથી પહેલાં સમાચારમાં વાત અમેરિકાની જ્યાં કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યા ત્રણ હજારને પાર થઈ ગઈ છે સોમવારનો દિવસ અમેરિકામાં કાળો દિવસ હતો સોમવારના સરકારી આંકડા પ્રમાણે અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં જ મૃતકોની સંખ્યા છે પાંચસો ચાળીસ નોંધાઈ છે અમેરિકામાં હવે કોરોના વાયરસના દર્દીઓની જે સંખ્યા છે તે વધીને એક લાખ ત્રેસઠ હજારને પાર થઈ ગઈ છે જે ઇટાલી અને ચીન કરતાં ઘણી વધારે છે ન્યૂયોર્ક અમેરિકામાં કોરોના વાયરસથી પ્રભાવિત સૌથી વધુ પ્રભાવિત જગ્યા છે ત્યાં કુલ નવસો ચૌદ વ્યક્તિના મૃત્યુ થયા છે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ચૌદ દિવસ સુધી દેશમાં અન્યત્ર પ્રવાસ કરવા પર રોક લગાવી દેવાઈ છે કારણ કે અહીં તેત્રીસ હજાર લોકો સંક્રમિત છે દસ લાખ કરતાં વધારે અમેરિકન વ્યક્તિઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લોકોને વિશ્વાસ આપતા કહ્યું કે અમેરિકા આ મહામારીને સંકટ છે તેને પહોંચી વળવા માટે સક્ષમ છે તેમણે કહ્યું કે અમેરિકામાં વેન્ટિલેટર્સની કોઈ કમી નહીં થાય કારણ કે હાલ દસ કંપનીઓ કે જે મેડિકલ ડિવાઇસ બનાવે છે તેમણે વેન્ટિલેટર્સ બનાવવાનું કામ શરૂ કર્યું છે કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેથી તેમની સારવાર માટે વેન્ટિલેટર્સ અગત્યના છે અને દુનિયાભરમાં તેની માગ વધી છે

સારા સમાચાર એ છે કે એક લાખ સિત્તેર હજાર વ્યક્તિ સાજા પણ થયા છે સ્પેનમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ આઠસો ઓગણપચાસ વ્યક્તિના મૃત્યુ થયા રશિયા છે લોકડાઉનના રસ્તે તેણે એક સપ્તાહ માટે લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ કર્યો છે બીજી તરફ અમેરિકાના નૌકાદળની એક હોસ્પિટલ શીપ ધ કમ્ફર્ટ ન્યૂયોર્ક માટે રવાના થઈ છે અમેરિકાની સ્થિતિ પર જોઈએ આખા સહેવાલ યુદ્ધ જેવી સ્થિતિ અને ન્યૂયોર્કનો આત્મવિશ્વાસ પધારતી આ કાર્યવાહી આ સૈન્યની મેડિકલ શિપ મેનહટન પહોંચી છે અને તે શહેરની હોસ્પિટલો કે જે કોવિડ નાઇન્ટીનના દર્દીઓથી ખચોખચ છે તેને મદદ કરવાનું કામ કરશે અમેરિકાના નૌકાદળની આ શિપ એક બેડની ક્ષમતા ધરાવે છે આનો ઉપયોગ કોરોના વાયરસ ચેપગ્રસ્ત સિવાયના દર્દીઓ માટે થશે જેથી હોસ્પિટલો મહામારીનો સામનો કરી શકે શહેરના સ્વાસ્થ્ય કર્મચારીઓના કહેવા પ્રમાણે તેમને હજી પણ બહારથી મદદની જરૂર છે આઈ એમ એસ સ્કિંગ હેલ્થકેર પ્રોફેશનલ અક્રોસ ધંચ યુ ધાઉન્ટ હેપ હું સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને પૂછવા માંગુ છું જો તમારા સમાજમાં આ પ્રકારનું સંકટ ન હોય તો મહેરબાની કરીને ન્યૂયોર્ક આવો અને અમને મદદ કરો અમને રાહત મળશે જે નર્સ 12 કલાક સતત કામ કરે છે તેમને રાહત મળશે ડોક્ટરોને પણ રાહત મળશે એટેન્ડન્ટને પણ રાહત મળશે તો જો તમે વ્યસ્ત ન હોવ તો આવો અમને મદદ કરો અને અમે તમને મદદ કરીશું Come help us, please. And we will return the favor. By very vigorously following these guidelines, we could save more than one million American lives. Think of that one million American lives. Our future is in our own hands, and the choices and sacrifices we make will determine the fate of this virus and really the fate of our victory. We will have a great victory. We have no other choice. <laughs> <laughs> કારણ કે અમેરિકા હજી પણ ઇટાલી અને દક્ષિણ કોરિયાથી પરીક્ષણની બાબતમાં પાછળ છે વાત યુરોપની કરીએ કોરોના મહામારીએ યુરોપીય દેશમાં ભારે જાનહાનિ સર્જી છે તેના કારણે વર્ષો પછી યુરોપીય દેશો વચ્ચે ફરી એકવાર સરહદ ખેંચાઈ ગઈ છે આ સપ્તાહે અહીં લાગેલા પ્રવાસન પ્રતિબંધોને કારણે હજારો લોકો અધવચ્ચે જ ફસાઈ ગયા યુરોપમાં બીબીસી સંવાદદાતા ગવિન લીએ યુરોપના ચાર દેશનો પ્રવાસ કર્યો જોઈએ આ અહેવાલ શું આ સેંગેન સમજૂતીનો અંત છે શું યુરોપમાં ફરી સરહદો ખેંચાઈ ગઈ છે સેંગેન સમજૂતી અંતર્ગત યુરોપીય સંઘ દેશોમાં વગર પાસપોર્ટે પ્રવાસ કરવાની અનુમતિ છે પણ કોરોના વાયરસની મહામારીમાં પરિસ્થિતિ જુદી છે આ મહામારીના સમયમાં સેંગેન સમજૂતીનું પાલન થવું અઘરું છે હાલના દિવસોમાં યુરોપની સરહદો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે que le virus ne s'arrête pas aux frontières. Les Grenzschließungen keine adäquate Antwort auf die Herausforderung આ લક્ઝમબર્ગ સાથે જોડાયેલી બેલ્જિયન બોર્ડર છે અહીં પચીસ વર્ષ જૂની એક સરહદીય ચેકપોસ્ટ આવેલી છે જો કે હવે આ સેન્જેન ઝોન છે એટલે કે છવ્વીસ દેશોની સમજૂતી અંતર્ગતનો વિસ્તાર જ્યાં પ્રવાસ માટે પાસપોર્ટની જરૂર નથી જોકે કોરોના વાયરસને પગલે ફરી જૂની સરહદો જાણે કે અમલી બની ગઈ છે

કારણ કે તેઓ સમગ્ર યુરોપમાં જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે સમાચારમાં વિરામ પછી જોઈશું વિશ્વ બેંકે આપી એશિયાના દેશોમાં ગરીબી વધવાની ચેતવણી કોરોનાને કારણે એશિયામાં માઇગ્રન્ટ કામદારો મુશ્કેલીમાં રોકાઈએ એક વિરામ માટે મળીએ થોડી જ વારમાં બીબીસી સમાચારમાં સમાચારમાં આપનું સ્વાગત હું છું કલ્પના શાહ હવે વાત વિશ્વ બેંકની ચેતવણીની વિશ્વ બેંકે એક અહેવાલમાં કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીના કારણે એશિયામાં ગરીબી વધી શકે છે પર્યટન ટ્રેડ આધારિત અર્થવ્યવસ્થા અને રોજગાર ખતરામાં છે આ રિપોર્ટ પ્રમાણે એશિયામાં મોટી સંખ્યામાં લોકો છે તે પ્રભાવિત થશે આજીવિકા માટે એટલી હદે કે અમીર દેશો પણ મંદીના ભરડામાં આવી જશે ચીનની અર્થવ્યવસ્થા પણ થંભી જશે અને ચીનનો આર્થિક વૃદ્ધિ દર છે તે છ પોઈન્ટ એક ટકાથી ઘટીને બે પોઈન્ટ ત્રણ ટકા પર આવી જશે ચેતવણી એ પણ ઉચ્ચારવામાં આવી છે કે જો સ્થિતિ વધારે પ્રમાણમાં વણસે છે તો આ વૃદ્ધિ દર છે ઘટીને શૂન્ય પોઈન્ટ એક ટકા સુધી નીચે આવી જશે માત્ર ચીન જ નહીં તેની આસપાસના દેશોની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર થશે અને તે દેશોની અર્થવ્યવસ્થાના હાલ પણ ચીન જેવા જ થઈ શકે છે આ પ્રકારની ચેતવણી અપાઈ છે આમ કોરોના વાયરસને કારણે માનવોને તો નુકસાન થશે જ પરંતુ સાથે આર્થિક નુકસાન છે તે ખૂબ વધારે હશે આ રિપોર્ટમાં ચેતવણી એ પણ અપાઈ છે કે એશિયામાં ગરીબી વધશે અને લોકો પાસે કમાણીના ઘણા ઓછા વિકલ્પ બાકી રહેશે સૌથી ખરાબ હાલત વચ્ચે વિશ્વમાં એક કરોડ દસ લાખ લોકો ગરીબી રેખા નીચે જીવવા માટે મજબૂર થઈ શકે છે આ પ્રકારનું અનુમાન છે

તો શું વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન આ મહામંદીમાંથી બચી શકશે તો વિશ્વ બેંકનું કહેવું છે કે ચીન કદાચ તેમાંથી ઉગરી પણ જાય તો પણ તેના અપેક્ષિત વૃદ્ધિ દરમાં ઘટાડો થઈ શકે છે જોકે ચીનના અધિકારિક આંકડા મુજબ માર્ચ મહિનાના મેન્યુફેક્ચરિંગ આંકડા જે સામે આવ્યા છે આ સેક્ટરમાં ઘણો ગ્રોથ છે હવે ફેક્ટરી અને અન્ય ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે આ ઉપરાંત એશિયન સ્ટોક માર્કેટમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે છતાં જાણકારોનું કહેવું છે કે સ્થિતિ સામાન્ય થતાં વાર લાગશે ભારતમાં કોરોના વાયરસને કારણે કુલ બત્રીસ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે દર્દીઓની સંખ્યા છે તે વધીને એક હજાર બસો એકાવન પર પહોંચી છે આજે ભારતમાં લોકડાઉનનો સાતમો દિવસ છે અચાનક જ લોકડાઉનની જાહેરાત થતાં શહેરમાં કામ કરી રહેલા લાખો કામદારો બેરોજગાર થઈ ગયા અને તેમનું જીવન હવે વધારે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે જોઈએ દિલ્હીથી બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો આ રિપોર્ટ શાળાઓ બંધ છે અને આ બાળકો ખાલી પેટ અને ખાલી ડબ્બા સાથે લાઇનમાં ઉભા છે दर रोजनी मजूरी कारखाना में काम अथवा घर में बेसी ने सीवण काम करी आजीविका मेड़ता आ लोगों हे खोराक वलखा मारे दिल्ली सरकार के इस फूड डिस्ट्रीब्यूशन सेंटर के बाहर ज्यादातर दिहाड़ी मजदूरों के परिवार वाले हैं। इनके पास अब कोई रोजगार नहीं और कर्फ्यू होने की वजह से बॉर्डर बंद किए जाने की वजह से ये अपने गांव नहीं लौट सके लेकिन अब इनका कहना है कि ये पूरी तरह सरकारी मदद पर निर्भर है उत्तर पूर्व दिल्ली ना अलग-अलग વિસ્તારો થી આ મહિલાઓ પોતાના બાળકો સાથે કેટલાય કિલોમીટર પગે ચાલીને અહીં પહોંચ્યા છે બહુત પરેશાન હે ખાના લેને કે લિયે આહે કામ ધંધા હે નહી ક્યા કરે હે બચ્ચા ભૂખા હે હમ ભી ભૂખે હે યે ટાઈમ હો ગયા ખાના નહી મિલાયા અભી તક દૂધ કા કોઈ इंतयाम નહી હે બચ્ચે કા કિરાયે પર રહેતે હે બહુત દિક્કત હે બહુત જાદઈ આગે કે લિયે અબ મેં ક્યા સોચુ યહી તો સમજ મે નહી આતા હે ગામ જા રહે તો વહા પે ભી કુછ નહી હે ખાને પીને કો

क्या कर सकती है सरकार अगर सरकार करने वाली होती तो हम लोगों के बच्चे जो बीमार पड़े हैं घर से बाहर नहीं निकलने दे रहे रहे हैं, गाड़ी सुविधा नहीं दे जो जब तक गाड़ी जाएगी, जब तक तो बच्चे मर जाएंगे रस्ते में क्या आप सरकार माने क्या एक बिलियन 130 करोड़ वस्ती म करोड़ो लोग आयमों नक्की करेलो बंद पाड़े पड़े હા અમુક લાખ લોકોને મુશ્કેલી આવી રહી છે અને તેને દૂર કરવાના પ્રયત્નો યથાવત છે ઘણા માટે આ રાહ જોવી અઘરી છે અને જેમ જેમ લોકડાઉન વધારે કડક થતું જાય છે એમના જીવનની સફર વધારે કઠિન બનતી જાય છે ભારત જેવી જ સ્થિતિ એશિયાના ઘણા દેશમાં છે કોરોના વાયરસના કારણે પાછલા એક મહિનામાં અનેક દેશે પોતાની સીમા બંધ કરી દીધી છે અને દેશની અંદર પણ અનેક રાજ્યોમાં સીમા બંધ છે એશિયામાં લગભગ કરોડ લાખ કામદારોને તેની અસર થઈ છે લોકડાઉન થાય તેની પહેલા પ્રવેશ કરવાનો પ્રયાસ જ્યારે મલેશિયાએ પોતાના પ્રવેશ દ્વાર બે અઠવાડિયા પહેલા બંધ કરી દીધા ત્રણ લાખ લોકો સિંગાપુરમાં પ્રવેશવાથી મથી રહ્યા છે ઘણા લોકો દરરોજ આ સીમા પાર કરે છે કામ માટે અને અભ્યાસ માટે લી ઝિયોન જવા માટે આ સ્થિતિ વિકટ છે તે સંરક્ષણ સંસ્થા સાથે છે જે મલેશિયાના કામદાર ઉપર આધારિત છે ઘોષણા થઈ એના કલાકની અંદર લીને પોતાના સૌ જેટલા મલેશિયાના સ્ટાફ માટે સિંગાપુરમાં રહેવાની વ્યવસ્થા કરવી પડી તેમનો ઘણો સ્ટાફ અનુભવી છે અને તેને સરળતાથી બદલી ન શકાય અને મોટા ભાગના હવે તાપમાન માપવા અને મુલાકાતીઓના સ્ક્રીનિંગ માટે કામે લગાડવામાં આવ્યા છે લો માર્જિન બિઝનેસ પુદિંગ આપ અમારો વેપાર બહુ નાના પાયે છે એક દિવસ માટે સુરક્ષા જવાનોને મૂકીએ તો પણ થી ચાલીસ ડોલર આપવા પડે એટલે અમારે અમારો નફો ગુમાવવો પડે બેસિકલી એલિમિનેટ ઓલ વિ મેક ચાલો સી લાઇનજી બાંધકામ સંબંધિત કંપનીના ત્રીજા ભાગના કામદારો ચીનમાં ફસાયા છે તેમની પાસે સરકારી કોન્ટ્રાક્ટ છે પણ હુનરમંદ કામદારો વગર સર્વિસ આપવામાં તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમારા કામદારો વગર અમે પ્રોજેક્ટ પર કાર્ય ન કરી શકીએ કામ ઓછું છે અને અમે પણ સર્વિસ નહીં આપી શકીએ જેથી મહિને થતી કમાણીથી માસિક ખર્ચો ન કાઢી શકાય મોટી ચિંતા છે કે અમે પગાર કરી શકીએ એમ નથી આવી સ્થિતિમાં કંપનીનું દિવાળું ફૂંકાય તેવી શક્યતા છે

હ્યુમન રાઇટ્સ વોચે ચેતવણી આપી હતી કે ઉત્તર પૂર્વ સીરિયાના વિસ્તારો કે જે કુર્દોના તાબામાં છે ત્યાં રહેતા અનેક લોકોનો પાણી પુરવઠો કાપીને તુર્કી કોરોના વાયરસ સામેની તૈયારીઓમાં ઉણપવાળું વલણ દાખવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સંગઠનનું કહેવું છે કે તુર્કી દળોએ ગત ઓક્ટોબર મહિનામાં અલાઉક સ્ટેશનનો કબજો મેળવ્યો ત્યારથી પાણી પુરવઠામાં વિક્ષેપો વારંવાર થતા રહ્યા છે એચઆરડબ્લ્યુનું કહેવું છે કે અંકારાએ તાત્કાલિક પાણી પુરવઠો ફરી શરૂ કરવો જોઈએ ઇજિપ્તની રાજધાની કાહિરેમાં સોમવારની સાંજે ગ્રેટ પિરામિડને એકતા સંદેશ સાથે શણગારવામાં આવ્યો વિશ્વભરમાં કોરોના વાયરસ સામે લડી રહેલા દર્દીઓને હિંમત આપવા માટે અંગ્રેજી અને અરેબિક આ બંને ભાષામાં લખાયેલા આ મેસેજમાં કહેવાયું કે ઘરમાં રહો અમને સુરક્ષિત રાખનારા લોકોનો આભાર ઇજિપ્તમાં અત્યાર સુધી કોવિડ નાઇન્ટીનને કારણે એકતાળીસ વ્યક્તિના મૃત્યુ થયા છે દક્ષિણ સચુઆન પ્રાંતમાં આવેલી એક જાયન્ટ પાંડા બ્રીડિંગ સંસ્થા આખરે બે મહિના બાદ મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાઈ કોવિડ નાઇન્ટીનને કારણે બે મહિનાથી તે બંધ હતી જોકે અત્યારે રોજ પાંચ હજાર મુલાકાતીઓની મર્યાદા નક્કી કરાઈ છે અમેરિકા અને બ્રિટનના વૈજ્ઞાનિકો એ પ્રકારના બ્લડ ટેસ્ટ પર કામ કરી રહ્યા છે કે જે કેન્સરના લક્ષણો દેખાવાના શરૂ થાય તે પહેલાં જ આશરે પચાસ પ્રકારના કેન્સરની તપાસ કરી શકે નિષ્ણાતોને આશા છે કે ગાંઠની સારવારમાં તેનું નિદાન મદદ કરી શકે છે કોરોના વાયરસનો ચેપ દુનિયાને એવો લાગ્યો કે ફૂલો પણ જાણે ગયા આ મહામારીની અસર ગુલાબની નિકાસ કરતા કેન્યા પર પણ પડી છે કેન્યાથી યુરોપમાં નિકાસ થતા ફૂલોનું પ્રમાણ નેવું ટકા જેટલું ઘટી ગયું જેને કારણે લગભગ એક લાખ ચાલીસ હજાર કામદારોએ રજા પર ઉતરવું પડ્યું આ ફૂલો ભાગ્યે જ પૂર્ણ રીતે ખીલે છે કારણ કે તેની કડીને કાપીને જ વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે પણ કોરોના વાયરસની મહામારીને પગલે ફૂલોની નિકાસ બંધ થઈ ગઈ છે અને ફૂલો કુદરતના ખોળે જ સોળે કળાએ ખીલી રહ્યા છે જો કે આ ફૂલોની ફોરમ ફરી વિદેશમાં ક્યારે મહેકતી થશે તેનો આધાર વિશ્વભરમાં લોકડાઉન ખતમ થાય તેના ઉપર છે ફૂલોના ઓર્ડર રદ થતા હવે અહીંનું ફૂલોનું બજાર પણ ઠપ્પ થઈ ગયું છે માત્ર દસ ટકા ડિમાન્ડ છે અને ફરી આ માર્કેટ ક્યારે શરૂ થશે તે હાલ કહી શકાય એમ નથી વિશ્વમાં ફૂલની માંગ કોઈ પણ ને કોઈ પણ જગ્યાએ હોઈ શકે પણ તે બજારમાં પહોંચી નથી રહી રોજિંદા સામાન્ય દિવસોમાં અહીં કામકાજ પૂરજોશમાં ચાલતું હોય છે કામદારો ફૂલની કળીઓ કાપે છે અને તેને કન્વેયર બેલ્ટ ઉપર પહોંચાડે છે પણ તે તમામે રજા ઉપર જવું પડ્યું છે આગામી કેટલાક દિવસમાં તેઓને પૈસા ચૂકવવાના નાણાં પણ નહીં હોય માત્ર થોડાક જ લોકો નર્સરીમાં કામ કરી રહ્યા છે તેમને આશા છે કે કામ ફરી શરૂ થશે પણ ભીતિ એ છે કે તેમને અહીં લાંબો સમય સુધી કામ કરતા રાખવા મુશ્કેલ છે સિઝનમાં કામ કરતા કામદારોએ રોજગારી ગુમાવી દીધી છે વળી સ્ટાફ પણ લાંબો સમય સુધી સુરક્ષિત નથી ઇટ વુ બી અનાદ કાઠોસ ટ્રોફી વૈયા વુલ બી વુલ ભૂખમરી અને ગરીબી એક નવું સંકટ લાવશે અને એનાથી મુશ્કેલી છે લોકો તેમની રોજિંદી જરૂરિયાત પૂરી નહીં કરી શકે એ પણ સમસ્યા છે કેમ કે ફાર્મ નર્સરી દોઢ લાખ લોકોને રોજગારી આપે છે વળી એની સાથે સંકળાયેલી સેવાઓ અને સામાન પૂરો પાડનારા લોકોને પણ રોજગાર આપે છે એનો આ આંકડો પાંચ લાખ જેટલો છે આમ એકંદરે ચાલીસ લાખ વ્યક્તિઓને આનાથી ટેકો મળે છે નેધરલેન્ડ એક મહત્વનું બજાર છે પણ ફૂલ ગ્રાહકો સુધી પહોંચી નથી નથી રહ્યા રહ્યા ડમ્પ કરવામાં આવી છે કેન્યામાંથી હવે કોઈ નવી નિકાસ થઈ રહી કામદારોએ જે કાપણી કરવાની હોય છે એ નથી કરાઈ રહી આથી ખેતરો અને નર્સરીમાં પાક વધી ગયો છે આમ કેન્યાનો આ મહત્વનો ઉદ્યોગ અત્યારે મુશ્કેલીમાં છે વિશ્વમાં અલગ અલગ સરકાર નાગરિકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપે છે ભારતમાં પણ એકવીસ દિવસનું લોકડાઉન લાગુ છે એવામાં સમજીએ કે એક સંક્રમિત વ્યક્તિના ઘરમાં રહેવાથી કોરોના વાયરસના વ્યાપને કેટલી હદે ઓછો કરી શકાય છે દરેક સંક્રમિત વ્યક્તિ અન્ય અઢી વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે અને સંક્રમણની આ ચેઇન બનતા પાંચ દિવસ લાગે છે જો તમે આ કડીને તોડવા કશું જ ન કરો તો એ સંક્રમિત વ્યક્તિથી ત્રીસ દિવસ બાદ ચારસો છ લોકોમાં સંક્રમણ ફેલાય છે પરંતુ આ એક સંક્રમિત વ્યક્તિનો સંપર્ક પચાસ ટકા ઓછો થઈ જાય તો એક સંક્રમિત વ્યક્તિ બીજા સવા વ્યક્તિને સંક્રમણ લગાવી શકે મતલબ કે સંક્રમણના ફેલાવામાં પચાસ ટકાનો ઘટાડો અને ત્રીસ દિવસમાં ચારસો છ લોકોને બદલે હવે માત્ર પંદર લોકોમાં સંક્રમણ ફેલાય ચારસો છ અને પંદર વચ્ચેનો તફાવત ઘણો નોંધપાત્ર છે પંચાણું ટકાનો આ ઘટાડો આપણા બધા માટે એક મેસેજ છે સેલ્ફ આઇસોલેશનમાં રહેલા પરિવારોના બાળકોના મનોરંજન માટે યુકેનું એક બાળ જૂથ ખાસ કામ કરી રહ્યું છે જૂથના સંસ્થાપક તેમના ઘરે જ ડાન્સ કરી તેને ઓનલાઈન પ્રસારિત કરે છે જેથી પરિવારો સાથે બાળકોનું પણ મનોરંજન થાય દૂર રહીને બાળકોના મનોરંજનની આ એક અનોખી કોશિશ થઈ રહી છે જેમાં ઓનલાઈન બાળકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ પ્રકારના કાર્યક્રમો સામાન્ય સંજોગોમાં ચર્ચના એક હોલમાં કે બાળ કેન્દ્રોમાં કરવામાં આવે છે પણ હાલના સંજોગોમાં તેઓ આ પ્રકારે ઓનલાઈન થઈ રહ્યા છે અમારે અમારા રોજિંદા ક્લાસ બંધ કરવા પડ્યા અમે બાળકો મામલે જોખમ ના લઈ શકીએ ઘણી મહિલાઓ બાળકો સાથે અમારા ક્લાસમાં આવે છે તો પંચોતેર વર્ષના વૃદ્ધ દાદા દાદીઓ પણ અમારા ક્લાસમાં આવે છે આથી તેમની સલામતી અમારી પ્રાથમિકતા છે દરેકની મદદ કરવી આ કાર્યક્રમ માત્ર યુકેમાં જ નહીં પરંતુ ડેનમાર્ક અને ઇટાલીમાં પણ પસંદ પડી રહ્યો છે તેઓ પણ કાર્યક્રમને માણી રહ્યા છે આમ સોશિયલ ડિસ્ટન્સિંગ ભલે હોય પણ એનો અર્થ એ નથી કે બાળકોને મોજ મજાથી દૂર રાખે લોકડાઉન વચ્ચે હાઇવે પર ટોલ ટેક્સમાં અપાયેલી છૂટ પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમ નો વ્યંગ બીબીસી ગુજરાતીનો આ કાર્યક્રમ આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સામે